الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. اللهم صل على محمد وآل محمد. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. قالوا بلى قد جاءنا نذير فكذبنا وقلنا ما نزل الله من شيء إن أنتم إلا في ضلال كبير. وقالوا لو كنا نسمع أو نعقل ما كنا في أصحاب السعير. فاعترفوا بذنبهم فسحقا لأصحاب السعير. صدق الله العلي العظيم. પણ આપણે જે સબ્જેક્ટ મેટર છે તે આપણે કન્ટિન્યુ રાખશું. સુરતુલ મુલ્ક ગયા વખતે આપણે 7મી આયત, 8મી આયત અને 9મી આયત ઉપર ચર્ચા કરી હતી. આજે આપણે 10 અને 11મી આયત ઉપર ચર્ચા કરીશું. હવે અહીંયા એક પોઈન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે 9મી, 10મી અને 11મી જે આયત છે ને એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક કોન્વર્ઝેશન આપે છે. આ કોન્વર્ઝેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક વાતચીત છે. વાતચીત કોની સાથે? એક બાજુ જે જહન્નમના રખેવાળો હતા, જે ફરિશ્તાઓ જે જહન્નમનું ધ્યાન રાખતા હતા એ લોકો, અને જહન્નમીઓ જે જહન્નમમાં જતા હતા, આ બંને સાથેનું આ કન્વર્ઝેશન છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ કન્વર્ઝેશન છે, કારણ કે એમાં આપણને ઘણું સબકો છે, સબકો શીખવાના છે, અને એના ઉપર આપણી આજે ચર્ચા હશે. તો 9મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે જહન્નમીઓને જહન્નમના રખેવાળો પૂછશે કે તમારી પાસે શું રસૂલ નહોતો આવ્યો? એક વોર્નર તમારી પાસે નહોતો આવ્યો? એક ચેતવણી દેવાવાળો તમારી પાસે નહોતો આવ્યો? હવે આ સવાલ જે છે ને, આ સવાલ જ્યારે પૂછે છે ફરિશ્તાઓ જહન્નમીઓને, તો એમાં કોન્ટેક્સ્ટ આ છે કે ફરિશ્તાઓને ખબર હતી, અને કુરાનમાં પણ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા બધી કોમ પર એક વોર્નર મોકલ્યો છે, એક ચેતવણીવાળો મોકલ્યો છે, રસૂલ મોકલ્યો છે. હવે એ લોકોને આ ખબર હતી કે આ ચેતવણી આવ્યો છે આ બધા કોમ પાસે. એટલે આ સવાલ કરે છે કે તમારી પાસે આ ચેતવણી આવ્યો હોય, ચેતવણી આવી હોય, આ વોર્નર આવ્યો હોય, રસૂલ આવ્યો હોય, છતાંય તમે અહીંયા કેમ જન્નત તરફ આવી ગયા છો? આનો મતલબ આ હતો. એટલે અહીંયા પછી કબૂલ કરે છે જહન્નમીઓ કે હા, અમારી પાસે રસૂલ આવ્યો હતો, પણ અમે એને ડિનાય કર્યા હતા, અમે વાંધો ઉપાડ્યા હતા. હવે જો અહીંયા બે વસ્તુઓ જહન્નમીઓ કબૂલ કરે છે, હા અમારી પાસે ચેતવણી આપવાવાળા આવ્યા હતા, રસૂલ આવ્યો હતો, હિદાયતો આવી હતી, પણ અમે એને ડિનાય કરીએ છીએ. હવે જ્યારે આ શબ્દ ડિનાય જે છે ને, એની કુરાનમાં શબ્દ યુઝ થયો છે કઝબના. કઝબનાનો મતલબ આ છે કે ઇટ્સ ડીપર દેન જસ્ટ વાંધો ઉઠાડવું, ડીપર દેન જસ્ટ ડિનાય કરવું. કઝબનાનો મતલબ એમ છે કે તમે ખાલી ડિનાય નથી કરતા, તમે ખાલી વાંધો નથી ઉપાડતા આ હિદાયત ઉપર કે રસૂલની સામે, પણ તમે એ મેસેજ જે છે ને, એ જે હિદાયત છે ને, એને તમે ડિસ્ટોર્ટ કરો છો. તમે ડિનાય કરો છો, તમે ડિસ્ટોર્ટ કરો છો, અને પછી તમે ખોટી રીતે રજૂઆત કરીને લોકોમાં ફસાદ પેદા કરો છો. આ એનો મતલબ થઈ છે કઝબના. એટલે અહીંયા
it's very important to realize કે ત્રણ વસ્તુઓ કબૂલ કરી નાય કા એક તો અમારી પાસે રસૂલ આવ્યા હતા બીજું અમે ડિનાય કરે છે પણ નહીં ધે ગો બિયોન્ડ ધેટ ડિનાય કરે છે અમે ડિસ્ટોર્ટ કર્યા હતા અમે ખોટી રજૂઆત કરી હતી આ બધું સાથે આવી જાય છે એટલે અલ્લાહ સુબહાન વ તઆલા પછી આ ફરિશ્તાઓ જે છે એ લોકો કહે છે કોને કહે છે આ જહન્નમીઓને કે તમે પોતે જ મોટી ગુમરાહીમાં છો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ કે તમે પોતે તમારા હાથેથી યુ હેવ ગોન એસ્ટ્રે ઇન અ બિગ વે તમને જ્યારે હિદાયત આવી હોય અને તમે એને ડિસ્ટોર્ટ કરતા હો તમે એની ડિનાય કરતા હો તમે એની ખોટી રજૂઆત કરતા હો મતલબ કે યુ હેવ ગોન એસ્ટ્રે ઇન અ બિગ વે તમે મોટી ગુમરાહીમાં છો એનો મતલબ થાય હવે દસમી આયતમાં કન્વર્ઝેશન આગળ વધે છે આ જહન્નમીઓ પછી શ્રેષ્ઠાઓને કહે છે કે અને અલ્લાહ સુબહાન વ તઆલા આયતમાં એમ કહે છે કે આ લોકો એટલે કે જહન્નમીઓ આ કહેશે શું કહેશે કે અમે જો તેને સાંભળ્યા હોત અથવા સમજ્યા હોત તો આજે અમને જહન્નમીઓ સાથે અમે રહેતા ન હો તો અમારું ઠેકાણું ન હો આ એનો દસમી આયતનો તર્જમો થાય છે શું કહે છે કે અમે જો તેને કોણ જે આવ્યો હતો રસૂલ આવ્યો હતો જે વોર્નર આવ્યો હતો જે રસૂલ આવ્યો હતો એને અમે સાંભળ્યા હોત અથવા સમજ્યા હોત તો અમે આજે જહન્નમીઓ સાથે રહેતા ન હો એનો મતલબ થાય છે હવે જો એને અહીંયા જે એક્સપ્રેશન યુઝ થયું છે તે આ છે નસ્મઉ ઔ નઅકલુ નસ્મઉ એટલે સાંભળવું મેં સાંભળ્યા હોત તો ઔ નઅકલુ નઅકલુના મતલબ ઇફ વી હેડ એપ્લાઇડ અવર રીઝન અમે સમજ્યા હોત અને એપ્લાય કર્યા હોત એ સમજણીને મતલબ આ થાય છે આ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાનમાં રાખવાનું બીજી વસ્તુ આ છે કે જો અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે અહીંયા સાંભળ્યા હોત અથવા સમજ્યા હોત એમ નથી કહેતા સાંભળ્યા હોત અને સમજ્યા હોત બિગ ડિફરન્સ અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જો સાંભળ્યા હોત આઈ મીન આ લોકો એમ કહે છે સાંભળ્યા હોત અથવા અમે સમજ્યા હોત મતલબ કે ફર્સ્ટ પગલું જે આપણે લઈએ છીએ ને અન્ડરસ્ટેન્ડિંગ માટે કયું પગલું લઈએ છીએ સાંભળવાનું આપણે જો સાંભળ્યા જ ના હોત તો આપણે સમજી શક્યા હોત ના સમજી શક્યા હોત આ એક મિનિંગ છે બરાબર કે નહીં દેટ મીન્સ કે પગલું પહેલાં સમજવાનું તમને લેવું હોય ને તો તમે સરખી રીતે સાંભળો મતલબ બીજી વસ્તુ આ છે કે અહીંયા સવાનો વાતાવરણ કનેક્ટ નથી કરતા સાંભળ્યા અને સમજવા કનેક્ટ નથી કરતા અને કનેક્ટ કરે છે આવી રીતે આવું અથવા મતલબ કહેવાનો એ છે કે જો અમે અમુક વસ્તુ આપણે સાંભળીએ છીએ ને તો આપણને એમાં સમજવાની જરૂર હોય છે ઇફ વી હેવ અન્ડરસ્ટુડ કે હી ઇઝ અવર માલિક ઇફ હી ઇઝ અવર ખાલિક ઇફ હી ઇઝ અવર ક્રિએટર એ આપણો અલ્લાહ સુબહાન વ તઆલા છે એ આપણો રબ છે એ આપણો પરવરદિગાર છે એ જો આપણે કહીએ કે તમે નમાઝ પઢો તો એમાં પછી આપણને કાંઈ સમજવાની જરૂર હોય છે આપણે એને સાંભળીને શું કરીએ છીએ અમલ કરીએ છીએ બરાબર કે નહીં સો દેર ઇઝ ઓલ્સો ધીસ મિનિંગ કે અમુક વસ્તુ આપણે સાંભળીએ છીએ એ કરી લેવાનું હોય છે અમુક વસ્તુઓ આપણને સાંભળવાની હોય છે સમજવાની હોય છે કારણ કે અલ્લાહ આપણને કહે છે સમજતા નથી મોટો વિચાર નથી કરતા તો અમુક વસ્તુઓ આપણને વિચાર કરવાની હોય છે અમુક વસ્તુ આપણને ઓબે કરવાની હોય છે સો ધીસ ઇઝ હાઉ ધ સ્પ્રિટ કેન બી અન્ડરસ્ટુડ કે સાંભળવાનું આવું અથવા સમજવાનું આ એક વસ્તુ છે કે જે આપણને હવે એક સવાલ ઊભો થાય છે કે આપણને કેવી રીતે સાંભળવું જોઈએ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે અમુક રીતો છે આપણે ઘણી વખતે સાંભળતા હોય છે પણ સાંભળતા જ નથી હોતા કારણ કે આપણે વી હિયર બટ વી ડોન્ટ લિસન જો કાન અહીંયા છે બરાબર ને અને બીજું કાન ક્યાં છે અહીંયા છે હા બંને કાનો રાખ્યા છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા સાંભળવા માટે હવે જ્યારે સાંભળવું હોય તો તમે બે બે રીત તમે અપનાવી શકો એક આવી જો મારો આ આંગળી છે ને એને એને ઓબ્ઝર્વ કરો અહીંયાથી આમ અહીંયાથી નીકળી જાય મતલબ કે અહીંયાથી આપણે સાંભળીએ
પછી સીધા બોલીએ અને પછી એને ભૂલી જ જાય. છે એવા માણસો આપણે, છે એવા કે નથી આપણે એક્સપિરિયન્સમાં, છે કે નથી? બીજી રીત સાંભળવાની કઈ છે? અહીંયાથી અહીંયા સુધી, મીન્સ આપણે સાંભળીએ પછી આપણે વિચાર કરીએ, રિફ્લેક્ટ કરીએ, એના ઉપર મોટો વિચાર કરીને પછી આપણે બોલીએ. કઈ બોલવાની રીત સારી છે મને કહો તમે, આમ કે આમ? મને કહો તમે કે ઉપરની કે નીચેની? ઉપરની, બરાબર કે? ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જ્યારે અલ્લાહ સુબહાનુ તઆલા આપણને કહે છે સાંભળો, એનો મતલબ એમ થાય છે કે આ પહેલો દરવાજો છે કે જેના થ્રુ તમે એ સાંભળવું, જે સાંભળ્યા છો ને એને તમે લઈ જાઓ છો એક પોઝિશન ઉપર. જો એક ફેર આપણે સાંભળ્યા પછી આપણે શું કરીએ છીએ, એ જે આપણે સાંભળ્યા છે ને એના ઉપર આપણે રિફ્લેક્ટ કરીએ છીએ, આપણે બહુ મોટો વિચાર કરીએ છીએ, પછી શું કરીએ છીએ? એ મોટો વિચાર કરીને પછી આપણે અમલમાં મૂકીએ છીએ કે નથી મૂકતા? હવે જે માણસ અમલમાં ન મૂકતો હોય એ હિકમત વાળો છે કે હિકમત વગરનો છે? એક ફેર આપણે સમજી જાય ને પછી એના ઉપર આપણે એક્ટ ન કરીએ તો હિકમત વગરની વાત થઈ ગઈ, બરાબર કે નહીં? એટલે આપણે સાંભળીએ, અન્ડરસ્ટેન્ડ કરીએ, એક્શનમાં લઈ આવીએ, અમલમાં, અને પછી આપણે પોતાને આપણે બદલાવીએ, ચેન્જ કરીએ. યુ સી ધ સિક્વન્સ? સાંભળવું, અન્ડરસ્ટેન્ડ કરવું, અમલમાં મૂકવું અને ચેન્જ થવું. લિસન, થિંક, સોરી, યા, લિસન, થિંક, અન્ડરસ્ટેન્ડ, એક્ટ એન્ડ ચેન્જ. આ સિક્વન્સ અલ્લાહ સુબહાન વતલ આપણને આપે છે આયતમાં. સાંભળો, અથવા અમે જો સાંભળ્યા હોત, આ સિક્વન્સમાં અમે ગયા હોત, તો અમે જહન્નમમાં ન આવ્યા હોત. આમાં મોટો સબક આ છે કે અલ્લાહ સુબહાન વતાલાને હિદાયતને આપણને સાંભળવી જોઈએ સરખી રીતે, આવી રીતે, અને એના ઉપર આપણને એક્ટ કરવું જોઈએ, આપણને ચેન્જ કરવું જોઈએ, જો આપણને જહન્નમી ન બનવું હોય તો. આ એનો સબક છે. કારણ કે અહીંયા જહન્નમીઓ કહે છે કે કાશ અમે સાંભળ્યા હોત, અથવા અમે એપ્લાય કર્યા હોત, અમે અન્ડરસ્ટેન્ડ કરીને અમે એના ઉપર એક્ટ કરીએ તો અમે જહન્નમી ન બને. ત્રીજી વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે તે આ છે કે અલ્લાહ સુબહાન વતઆલા સાંભળવાનું કેટલું ઇઝી કર્યું છે. ઇઝી કર્યું છે કે નથી ઇઝી કર્યું? આપણને હાથ પગની જરૂર પડે છે સાંભળવા માટે? હે, કદાચ આવે બુઢાપો આવે ત્યારે આપણે આમ કરીને સાંભળતા હોય, આમ કરીને સંભળાતું નથી. કાં તો આપણે એ આપણે ખાલી મોઢું ફરાવવાનું જ હોય છે, આપણને કોઈ હાથ પગ ઊંચા નીચા કરવાની જરૂર નથી. ત્યારે સાંભળવાનું હોય કેટલું ઇઝી કરીને આવ્યા છે. ઇવન ધેન એક સવાલ ઊભો થાય છે કે ઇવન ધેન કેમ આપણે સાંભળતા નથી? કોઈ સારી વસ્તુ કહેતો હોય એ આપણે સાંભળતા? ઘણી વખતે અલ્લાહ સુબહાનહુ તઆલાની સારી હિદાયતો મોકલી જાય તો આપણે નથી સાંભળતા. એક સવાલ ઊભો થાય છે કે શા માટે, કારણ શું છે કે આપણે સાંભળતા નથી? તો આપણે જ્યારે એનાલાઇઝ કરીએ ને તો અમુક આપણને કારણો મળે છે. પહેલું કારણ જે છે એ એરોગન્સ, આપણો એરોગન્સ. હું કંઈક છું, આઈ એમ ઇન્ટેલેક્ચ્યુઅલ, મારામાં અક્કલ વધારે છે આના કરતાં, તો હું આને શા માટે સાંભળું? એમાં આપણી મોટામાં મોટી ઓલી છે, આપણે કહીએ ને કે બેદરકારી છે, અને ધ બિગ લોસ આપણને આવે છે. બિકોઝ અત્યારે તમારી સાથે તમે બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ હો ને તો એ તો હમ્બલનેસ હોવું જોઈએ કે સામેવાળાના માણસને આપણને સાંભળવું જોઈએ. કદાચ ને એ માણસ પાસે હિકમતની વાત હશે. એટલે તો આપણે હઝરત અલી અલૈહિસ સલામ કહે છે, તમે જ્યારે જ્ઞાન મળવું હોય ને તો તમે કાફરીઓ પાસે જે જ્ઞાન મેળવી લ્યો, આ તમારો હક છે. એની પાસે અમુક જ્ઞાન હશે, લઈ લ્યો, તમારો હક છે. એક વસ્તુ. બીજી હઠ, સ્ટબનનેસ. હું શા માટે આને સાંભળું? ઘણી વખતે આપણે મૌલાના બિચારા પડતા હોય ને કંઈક બોલી નાખે, અને એવું બોલી નાખે કે તમને ગમે નહીં, એટલે તમે હટ પકડો. હવે હું આ મૌલાને સાંભળવાનો જ નથી, આ ખબર નહીં કેવી રીતે વાત કરે છે, હવે મારા મગજમાં આવતું જ નથી, આ એની વાત મને સમજાતી જ નથી. આ બધી વસ્તુ હટ પકડ્યો હોય કે હવે મને કરવું જ નથી. ઓલો માણસ બિચારો તૈયાર પકાવીને બધું આવતો હોય ને તમારી મારા જેવો તમારી સામે આવીને બધું આપતો હોય ને તમે હટ પકડો કે હું હટ પકડું છું, સિત્તેરને સાંભળવાનું છું, હું શું કરીશું, કાંઈ ના કરી શકું. પણ તમારી હટ તમને ક્યાં લઈ જાય છે? ઇગ્નોરન્સમાં લઈ જાય છે, બરાબર કે નહીં? આ બીજું
ત્રીજું પ્રાયોરિટી. આપણી જિંદગીમાં આપણે એકરે પ્રાયોરિટી નાખી દઈએ કે હું બિઝનેસમાં જ, બિઝનેસ જ મારી પ્રાયોરિટી છે. ફોર એક્ઝામ્પલ કે રાત દિવસ બિઝનેસ, ન ફેમિલીની કદર, ન રિલિજન શું કે છે, જે કાંઈ હોય આમાં મારું કેટલું છે, આમાં હું કેટલા ટકા બનાવી શકું, આ કેટલું હોય એને છે માણસો એવા ભાઈ હોય. કારણ કે તમને જ્યારે તમને જોઈએ ને તો એ તમારા કપાળમાંથી માપી લે તમે, એ તને બે ત્રણ સવાલ કરશે, તમે ક્યાં રહ્યો છો, તમે કહો હું નોર્થવુડમાં રહું છું, ત્યાં આ બરાબર, તો તમે કહો હું હેચેન હેચેન નહીં નાની જગા ક્યાં છે, જે કોઈ જગા મારા કામનો માણસ છે. આ નોર્થવુડમાં જે રહે છે મારા કામનો માણસ છે, પછી તને પૂછે કઈ સ્ટ્રીટમાં કઈ મને ક્યાં રહ્યો, તમે કહો છો કે એ જગા છે જ્યાં બધા ખોજાઓ રહે છે, હું ત્યાં ઓહો તમે ત્યાં રહ્યો છે, સોરી આમ જસ્ટ જોકે. પછી તમે બીજો સવાલ કરશે તમે શું કામ કરો છો, હવે હું એને કહું હજામતનું કામ કરું છું, એ મને કહે છે આ માણસ મારો મારા જેવો નથી, હું એને કહું બના હું છે ને મારી પાસે ત્રણ ફેક્ટરી છે, મને ખબર નથી પડતી કે બીજું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરું, તો કે આ આ મારો માણસ છે. યુ સી બે ત્રણ સવાલ કરશે એમાંથી એને પછી ઇન્ટરેસ્ટ ચડી જશે, તો તમારું રિલેશન પાકી કરી નાખશે. પછી તમને હંમેશા કહે ઓ કેમ છો, તમારું ઇન્વેસ્ટમેન્ટ કેવું જાય છે, પણ તમે કહે છો હું હજામતનું કામ કરું છું, કે આ હજામ છે મારી સાથે એનું કાંઈ કનેક્શન નથી. સી આ પ્રાયોરિટી, વન્સ યુ હેવ દેટ સોર્ટ ઓફ પ્રાયોરિટી તમે સાંભળશો નહીં જે સારી હિદાયતો આપણને મળતી હોય. અને છેલ્લું ડિસ્ટ્રેક્શન. ડિસ્ટ્રેક્શનનો મતલબ એ કે આજે તમને કોઈ સારો અહેવાલ આપે કે યુટ્યુબનું લિંક આપે કે મજલિસનું લિંક આપે છે કે હું બને રાખું છું, ડિલીટ નથી કરતો, હું જોઈશ એટલે એના ફાઇલમાં જાય, પછી કે હું કાલે જોઈશ, પછી કે પરમદાડે જોઈશ, પછી કે હું એના પછીના જોઈશ, પછી ત્રણ અઠવાડિયા વટે જાય, પાંચ અઠવાડિયા વટે જાય, એ ભૂલી જાય, હવે ફાઇલે ઘણી વખતે બાય મિસ્ટેક ડિલીટ થઈ જાય, એટલે હવે એટલો ડિસ્ટ્રેક્ટ થઈ ગયો હોય કે એ ઘરે આવે અને એને એને મન હોય જોવાનું, પણ એક એ બને આવે ક્યાં તકલીફ હોય, ટેલિવિઝન ઓન કરી નાખીએ એટલે બધી વસ્તુઓ ચાલતી હોય, ત્યાં એ જોતો હોય ચાલતી હોય, એના મગજમાં એ ન જાતી હોય, પણ એનો ટાઈમ બે કલાક નીકળી જાય એમ, અને બે કલાક પછી દેટ્સ ઇટ, ના એ સુવાનો ટાઈમ આવી ગયો, એટલે ડિસ્ટ્રેક્શન ઓફ ધ વર્લ્ડ. હું તો ખાલી એક્ઝામ્પલ આપું છું, બટ ધેર આર લોટ્સ ઓફ ડિસ્ટ્રેક્શન. આ ડિસ્ટ્રેક્શનમાં તમે સાંભળશો ને તમારી સારી હિદાયત. સો ધીસ ઇઝ હાઉ અલ્લાહ સુબહાનુ વ તઆલા અહીંયા જ્યારે કહે છે ને, અહીંયા આપણા ઉપર આપણને જ્યારે કન્વર્ઝેશન બતાડે છે ને, તો એમાં સાંભળવું અથવા સમજવું આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને કહે છે. એટલે જ્યારે આપણે આવી સિચ્યુએશનમાં આવી જાય ને કે આપણે હવે સાંભળતા પણ નથી, તો સૂરા બકરામાં અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે, કહે છે કે આ ઇન્સાન, આ માણસ, કે આ આ લોકો પોતાના કાન અને પોતાના દિલો ઉપર મહોર, દે સીલ્ડ ધેર ઇયર્સ એન્ડ ધેર હાર્ટ. કારણ કે જો સાંભળવાનું જ આપણે નથી કર્યા નક્કી, તો પછી કોઈ પણ જાતની વસ્તુઓ આપણા મગજમાં બેસવાની નથી, આપણે ચેન્જ નહીં થઈ શકે, આપણે એના ઉપર અમલ નહીં કરી શકીએ, એટલે આપણે ચેન્જ નહીં કરી શકીએ, અને આપણે એવા ને જ એવા રહેશું. પછી આપણે અલ્લાહને બ્લેમ કરાય, પછી આપણે અલ્લાહ સુબહાન વ તઆલાને કહીએ કે તું મને કેમ આ શિક્ષણ ના આપ્યું, તું મને કેમ આ હિદાયત નહોતું આપ્યું, મેં તને આ બધી હિદાયતો આપી હતી પણ તમે સાંભળતા જ નહોતા. હવે અલ્લાહ સુબહાન વ તઆલા પછી અગિયારમી આયતમાં આગળ વધે છે અને કહે છે, જો આવી રીતે કહે છે, આવી રીતે જહન, જો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા, જે અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે, આવી રીતે જહન્નમીઓ પોતાના ગુનાહોનો ઇકરાર કરશે. ધીસ ઇઝ ધ વે દે આર ગોઈંગ ટુ એક્સેપ્ટ ધેર ફોલ્ટ ઓર ધેર સિન્સ. સો ધીસ ઇઝ ધ વે. કઈ રીતે? આવી રીતે. આવી રીતે એટલે કઈ રીતે? અલ્લાહ સુબહાનહુ તઆલા અહીંયા આપણો આપણું ધ્યાન ખેંચે છે કે આવી રીતેનો મતલબ કે જ્યારે આગ સામે હોય અને જહન્નમ સામે હોય ત્યારે હવે કે જો કાશવાને સાંભળ્યું હોત, મતલબ કે આ કામ નહીં આવે, હવે યુ આર ટુ લેટ. તમારી સામે જ્યારે જહન્નમ હક બનીને આવે, ફાયર હક બનીને આવે ને, પછી તમે કહો કાશવાને સાંભળ્યો હોત, કાશ આ રસૂલને સાંભળ્યો હોત, તો અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે જો આ રીતે આ લોકો પોતાનો ઇકરાર કરે છે, કામ નહીં આવેનો મતલબ એમ થાય છે.
સામાટે કામ નહીં આવે. આજ આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આગળ વધે છે અને કહે છે અહીંયાથી હવે નીકળી જા અને જહન્નમમાં જા, અહીંયાથી હવે નીકળી જા અને બ્લેઝિંગ ફાયર એટલે બળબડતી ફાયર, ભડભડતી ફાયર નો રહેવાસી તું બની જા, કારણ કે યુ આર ટુ લેટ. મતલબ કહેવાનો અહીંયા એ છે કે ઇકરાર કરવાનો ટાઈમ એ ટાઈમમાં નથી કે જ્યારે જહન્નમની સામે તમે ઊભા હો, જ્યારે ફરિશ્તાઓ તમને પૂછે આમ કેમ તમે રસૂલ નહોતો આવ્યો, એ ટાઈમ હવે વટાઈ ગયો છે ઇકરાર કરવાનો કે મારાથી ગુના થઈ ગયો છે. ઇકરાર કરવાનો ટાઈમ આ દુનિયામાં જ્યારે આપણી જિંદગી આપણે પસાર કરતા હોય ત્યારે ઇકરાર કરવાનો ટાઈમ છે. જ્યારે અલ્લાહ સુબહાનહુ તઆલા કહે વેન ઇફ યુ આર પાસિંગ થ્રુ ધેટ જર્ની ઓફ લાઈફ, દેન ઇફ યુ હેવ મેડ કોઈ પણ જાતના તમે સિન કર્યા હોય, ગુના કર્યા હોય, માફી માગો. હું તમારા માટે ઇસ્તગફારનો દરવાજો ખુલ્લો રાખ્યો છું, માફી માગી તોબા કરી અને હું તમને માફ કરવા વાળો છું. પણ ત્યારે આપણી જિંદગી, પણ જ્યારે જહાનમની સામે આપણે આગ જોતા હોય ત્યારે આપણે ઇકરાર કરીએ, આનો મતલબ આ છે. ત્યારે અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે અને શબ્દ જે યુઝ કર્યો છે ફસુકન, ફસુકન મીન્સ બી અવે વિથ, બી અવે વિથ, જતો રહે અહીંયા, અહીંયાથી તું દૂર વટાઈ જા. યુ હેવ ગોન ટુ ફાર નાઉ ફોર યુ ટુ નાઉ પ્લીડ ફોર વોટ ફોર મર્સી, ઇઝ યુ ગોન ટુ ફાર, ધેટ્સ ધ મીનિંગ ઓફ ફસુકન. બી અવે વિથ એન્ડ ગો એન્ડ લીવ ઇન ધ પ્લેસ ઓફ જહન્નમ નાઉ ઇન ધ બ્લેસિંગ ફાયર. સમજ પડી આ બરાબર પડી સમજ? જો આ સૂરહ મુલ્કમાં ખાલી આજતા ચાર પાંચ આયતો આપણે જહન્નમ ઉપર કહી રહ્યા તો કેટલું અંદર ડીપ આપણે ગયા. હે, હવે અલ્લાહ સુબહાન વ તઆલા 12મી આયતમાં આપણને કહે છે કે જે સારા કામો કરે છે ને એ લોકોનો અંત કેવો આવશે. હવે ઇઝ ગિવિંગ અસ આશા, કરો આ કામ તો તમે અહીંયા પહોંચશો, નહીં કરો તો તમે અહીંયા પહોંચશો જહન્નમ. ઓકે, અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આજે વચન છે, ભાઈઓ આજની જે